નમસ્તે વિદ્યાર્થી મિત્રો, 5 વર્ષની અને 3 વર્ષની ચલિત સરેરાશના દાખલાઓ તમે ગણ્યા હશે, પરિણામ આપ્યું તો એ મુજબ તમે ચોક્કસ ગણ્યું હશે. છતાં કોઈ પ્રશ્ન હોય તો ચોક્કસ મને મેસેજ કરજો. હવે આપણે ચલિત સરેરાશની સૌથી અઘરી રીત જો સમજી ગયા તો સૌથી સહેલી રીત પૂરેપૂરું ધ્યાન આપજો. 4 વર્ષની ચલિત સરેરાશનો દાખલો. આમ ચલિત સરેરાશમાં 3 રીતના દાખલા છે, 3 વર્ષ, 5 વર્ષ અને 4 વર્ષ. હવે હું તમારી સમક્ષ વિદ્યાર્થી મિત્રો 4 વર્ષની ચલિત સરેરાશનો જે બોર્ડની પરીક્ષામાં માર્ચ 2018 અને જુલાઈ 2018, ફરી એકવાર કહું છું, માર્ચ 2018 અને જુલાઈ 2018માં પૂછાયેલો દાખલો તમારી સમક્ષ 4 વર્ષની ચલિત સરેરાશનો ગણાવું છું. પૂરેપૂરું ધ્યાન રાખજો, તમારું કેલ્ક્યુલેટર પણ તમારી સાથે જ રાખજો, કારણ કે આમાં વધારે પડતી ગણતરી કરવાની છે. 5 માર્કનો દાખલો છે. હવે રકમ આ મુજબ છે. એક દુકાનના માસિક વેચાણની નીચેની માહિતી માટે 4 માસના ચલિત સરેરાશો વડે વલણ શોધો. સ્પષ્ટ લખ્યું છે, 4 માસ લખેલું જ હશે. હવે માસ આપ્યા છે, માર્ચ, એપ્રિલ, મે, જૂન, જુલાઈ, ઓગસ્ટ, સપ્ટેમ્બર, ઓક્ટોબર, નવેમ્બર, ડિસેમ્બર, અને ત્યાર પછી આપ્યું છે વેચાણ. 5, 3, 7, 6, 4, 8, 9, 10, 8 અને 9. વિદ્યાર્થી મિત્રો, તમે 3 વર્ષના અને 5 વર્ષના જ્યારે દાખલા ગણ્યા તો તમને યાદ હશે આપણે 3 વર્ષમાં શું કરતા હતા, પહેલામાં ડેશ અને છેલ્લામાં ડેશ, ત્યારે પહેલાં સરવાળો કરતા હતા. ત્યારે 5 વર્ષમાં આપણે શું કરતા હતા, પહેલાં 2માં ડેશ અને છેલ્લા 2માં ડેશ, અને પછી 5-5 વર્ષમાં સરવાળો કરતા હતા. આ રીત થોડી કોમ્પ્લિકેટેડ છે, એટલે પૂરેપૂરું ધ્યાન આપજો. પહેલાં જ્યારે 4 વર્ષનું પૂછાય ત્યારે તમારી સરળતા માટે આ એક કામ કરજો. તમારી સરળતા માટે 2 વિકલ્પ છે. તમે અહીંયા સમય આપી શકો છો. સમય એટલે કે ટી તમે ધારી શકો. દાખલા માર્ચ, તો માર્ચ પહેલો ક્રમ છે, તો અહીંયા તમે 1 આપી શકો છો. એપ્રિલ 2, પછી 3, 4, 5, 6, 7, 8, 9, 10. આ એકદમ સરળ રીતે યાદ રાખવા માટે કહું છું. તમે 3 વર્ષ કે 5 વર્ષમાં પણ આ રીતે ક્રમ આપી શકો છો. પણ જો ક્રમનો સરવાળો ના કરતા, ક્રમ તમારા સરવાળા માટે યાદ રાખવા માટે તમે ભૂલી ના જાઓ એટલા માટે છે. હવે 4 વર્ષનું છે તો આપણે શું કરીશું, 4 વર્ષનો સરવાળો કરીશું. પણ પ્રશ્ન એ થાય કે 3 વર્ષમાં આપણે પહેલા માટે આપતા હતા અને છેલ્લા માટે આપતા હતા, 5 વર્ષમાં આપણે પહેલા 2માં ડેશ આપતા હતા અને છેલ્લા 2માં ડેશ આપતા હતા, 4 વર્ષમાં શું કરવાનું? ચિંતા ના કરો. પહેલામાં પહેલાં તો મારી જોડે બોર્ડમાં અહીંયા ઉણપ છે જગ્યાની, પણ હંમેશા યાદ રાખજો, જ્યારે 4 વર્ષમાં પૂછાય ને તો પહેલું કામ કરવાનું, આપેલી સંખ્યા, દાખલા તરીકે માર્ચ આપ્યું છે, પછી એપ્રિલ, તમે લીટીવાળી નોટબુક વાપરતા હશો તો માર્ચ અને એપ્રિલ વચ્ચે 1 લીટી છોડી કાઢજો. ફરી એકવાર કહું છું, આપેલી સંખ્યામાં 1 લીટી છોડી કાઢજો. મારી જોડે જગ્યાની ઉણપ છે વાલા વિદ્યાર્થી મિત્રો, એટલે હું એ પ્રમાણે રજૂ કરી શકતો નથી, પણ 1 લીટી છોડી કાઢજો. માર્ચ અને એપ્રિલ, પછી એપ્રિલ અને મે, મે અને જૂન, એટલે આ બંને વચ્ચે 1 લીટી છોડી કાઢજો. કેમ છોડી કાઢવાની એ તમે દાખલો પૂરો થશે ત્યારે તમને ખબર પડશે. ઓકે, તો હવે પહેલું કામ શું કરવાનું છે, સરવાળો કરવાનો છે. મેં કહ્યું એ પ્રમાણે 3 વર્ષમાં હતું તો પહેલામાં ડેશ, છેલ્લામાં ડેશ, 5માં હતું તો પહેલા 2માં ડેશ, છેલ્લા 2માં ડેશ, 4માં શું કરવાનું, ચિંતા ન કરો. પહેલામાં પહેલા પહેલા 2માં ડેશ અને છેલ્લા 2માં ડેશ આવે, તો પહેલા 2માં ડેશ, છેલ્લા 2માં ડેશ. હવે સરવાળો કરવાનો, ધ્યાનથી ધ્યાન દેજો, આ 1, 2 અને 3 અને 4 આપેલી સંખ્યાનો સરવાળો, 5 વત્તા 3 8, 8 વત્તા 7 15, 15 વત્તા 6 21. હવે અગત્યની વસ્તુ છે, આ સરવાળો મૂકવો કઈ, આ સરવાળો 2 અને 3ની વચ્ચે મૂકવાનો. આ 4નો સરવાળો, આ ક્રમ ધાર્યા છે એ 2 અને 3ની વચ્ચે મૂકવાનો, યાદ રાખજો, 2 અને 3ની વચ્ચે. હવે એ જ પ્રમાણે 2, 3, 4, 5 આપેલી સંખ્યાનો સરવાળો, તમને આ રીતે યાદ રાખતો તમે આ રીતે કરી શકો, 3 વત્તા 7 10, 10 વત્તા 6 16, 16 વત્તા 4 20. હવે એ સરવાળો કેમ મૂકવાનો, 3 અને 4ની વચ્ચે, યાદ રાખજો. એ લીટી એટલા માટે છોડાય હતી, 2 વચ્ચે લીટી જે છોડાય છે તેમાં લખવાનું. એ મુજબ આગળ વધીએ.
બરાબર વિદ્યાર્થી મિત્રો હવે પહેલા બે પૂરા થયા 7 વત્તા 6 13 13 વત્તા 4 17 17 વત્તા 8 25 હવે એ સરવાળો કઈ મૂકીશું 4 અને 5 ની વચ્ચે 3 પૂરા થયા એટલે અહીંયા આવ્યા 6 વત્તા 4 10 10 વત્તા 8 18 18 વત્તા 9 27 તો એ 27 સરવાળો આપણે કઈ મૂકીશું 5 અને 6 ની વચ્ચે હવે આ પૂરું થયું છે એટલે આપણે આગળ વધીએ 4 વત્તા 8 12 12 વત્તા 9 21 21 વત્તા 10 31 હવે 31 નો સરવાળો 6 અને 7 ની વચ્ચે મૂકીશું એ જ પ્રમાણે આગળ વધીએ 8 વત્તા 9 17 17 વત્તા 10 27 27 વત્તા 8 35 હવે 35 સરવાળો કઈ મૂકીશું 7 અને 8 ની વચ્ચે હવે છેલ્લો સરવાળો આવે જો વિદ્યાર્થી મિત્રો 7 8 9 10 એટલે આ રહ્યો છે 9 વત્તા 10 19 19 વત્તા 8 27 27 વત્તા 9 36 હવે આ સરવાળો કઈ મૂકીશું 8 અને 9 ની વચ્ચે ધ્યાનથી જોજો વિદ્યાર્થી મિત્રો 4 4 નો સરવાળો કરો પણ કઈ મૂક્યો છે 2 ની વચ્ચે 2 અને 3 ની વચ્ચે 3 અને 4 ની વચ્ચે 4 અને 5 ની વચ્ચે 5 અને 6 ની વચ્ચે એટલે મેં તમને કહ્યું એક એક લીટી 4 અક્ષમાં છોડવાની હવે શું કરવાનું છે આ બીજી રીત 4 નો સરવાળો કર્યા પછી આપેલી જે સંખ્યાઓ છે જે વચ્ચે વચ્ચે એ બબ્બે નો સરવાળો કરો 4 નો સરવાળો કર્યા પછી આપેલી સંખ્યાનો બબ્બે નો સરવાળો કરો એટલે જુઓ 21 અને 20 તો 2 અને 3 વચ્ચે 21 છે અને 3 અને 4 વચ્ચે 20 છે તો 21 વત્તા 20 કેટલા થાય 41 ધ્યાન રાખજો વિદ્યાર્થી મિત્રો એટલે કહું કે આ રીત થોડીક અઘરી છે સમજવાની રીત છે 2 અને 3 આ 4 વર્ષનો જે સરવાળો કર્યો છે એ આપણે 2 અને 3 3 અને 4 વધારી વચ્ચે મૂકી પછી બબ્બે નો સરવાળો કરો આ એક થોડી વધારણ છે એ પ્રમાણે આ જ રીતે તમે જોઈ શક્યા એટલે જોયું વિદ્યાર્થી મિત્રો કઈ ડેશ આવે પહેલામાં ડેશ બીજામાં ડેશ એ જ પ્રમાણે છેલ્લા બે માં ડેશ હવે તમે જોજો બધી સંખ્યાઓ આવી જશે આ ત્રીજામાં 41 આવી બબ્બે નો સરવાળો એ પ્રમાણે આગળ વધે 20 અને 25 નો સરવાળો કેટલો થાય વિદ્યાર્થી મિત્રો 45 આપણે કઈ મૂકીશું જે આપણે 4 ધાર્યા છે જૂનમાં હવે એ જ પ્રમાણે 25 અને 27 નો સરવાળો 25 અને 27 નો સરવાળો કેટલો થાય 52 એ જ પ્રમાણે 27 વત્તા 31 નો સરવાળો તમે જુઓ છો જે આપણે ક્રમ ધાર્યા છે એ પ્રમાણે જ આવે છે તો 30 27 ને 31 નો સરવાળો કેટલો થાય 58 તમે જોઈ શકો છો આડી લીટીમાં ઓગસ્ટમાં આવે છે એટલે હું મહિનામાં આવી ગયો છું વચ્ચે નહીં આવે એ પ્રમાણે 31 અને 35 નો સરવાળો 30 ને 30 60 ને 61 ને 66 અને છેલ્લે 35 અને 36 નો સરવાળો 35 અને 36 નો સરવાળો થાય 71 તો જોયો વિદ્યાર્થી મિત્રો હવે તમે જુઓ કોઈ વચ્ચે આવશે નહીં બધા આવી ગયા છે સામે આ જો તમે 3 ની લાઈનમાં આવી ગયા છે આ 4 ની લાઈનમાં આવી ગયા છે આ 5 ની લાઈનમાં આવી ગયા છે આ 6 ની લાઈનમાં આવી ગયા છે આ 7 ની લાઈનમાં આવી ગયા છે 8 ની લાઈનમાં આવી ગયા હવે શું કરવાનું છેલ્લી બાબત વલણ હવે વલણ આપણે શોધીએ તો 3 માં આપણે શું કરતા હતા વલણને સરવાળાને 3 વડે ભાગતા હતા 5 માં સરવાળાને 5 વડે ભાગતા હતા 4 માં શું કરવાનું 4 માં વિદ્યાર્થી મિત્રો બે તબક્કા આપણે કર્યા શું કર્યું પહેલા 4 4 નો સરવાળો કર્યો પછી બબ્બે નો સરવાળો કર્યો 4 ગુણ્યા 2 કેટલા થાય 8 યાદ રાખજો વિદ્યાર્થી મિત્રો જ્યારે 4 માસની ચલિત સરેરાશનો દાખલો પૂછાય કે 4 વર્ષની ચલિત સરેરાશનો દાખલો પૂછાય આપેલા સરવાળાને 8 વડે ભાગવાના આપેલા સરવાળાને 8 વડે ભાગવાના તો 41 ભાગ્યા 8 એ જ પ્રમાણે 45 ભાગ્યા 8 52 ભાગ્યા 8 58 ભાગ્યા 8 66 ભાગ્યા 8 71 ભાગ્યા 8 પહેલા માટે છેલ્લા માટે ચાલો હવે ભાગાકાર કરીએ અને આ ભાગાકાર કઈ કાઢ્યો એટલે તમારો 5 ઘાતનો દાખલો સાચો પડશે 41 ભાગ્યા 8 કરીએ તો 5.13 આવશે
એજ પ્રમાણે 45 ભાગ્યા 8 કરીએ તો 5.63 આવશે 52 ભાગ્યા 8 કરીશું તો તમારો જવાબ આવશે 6.5 58 ભાગ્યા 8 કરીશું તો જવાબ આવશે 7.25 66 ભાગ્યા 8 કરીએ તો જવાબ આવશે 8.25 71 ભાગ્યા 8 કરીએ તો જવાબ આવશે 8.81 વિદ્યાર્થી મિત્રો આ થોડા પ્રશ્નો થાય છે ફરી એકવાર સંક્ષિપ્તમાં સમજાવી દઉં છું ધ્યાન આપજો સૌથી અઘરી 4 માસની સરેરાશ દાખલો પહેલા મેં કહ્યું આપેલી રકમ જે આડી છે ઊભી લખી કાઢો 4 માસમાં યાદ રાખજો એક એક જગ્યા છોડજો મારી જોડે બોર્ડમાં જગ્યા નથી એટલે હું લખી શક્યો નથી પણ તમે એક એક લીટી હશે એક એક લીટી છોડવાની એ લીટી છોડ્યા પછી સંખ્યા કાઢજો એટલે ક્રમ આપજો સમય 1 2 3 4 5 6 7 8 9 10 તમે આપવા હોય તો તમારી સરળતા માટે નહીં આપો તો પણ ચાલશે હવે પહેલું કામ શું કરવાનું સરવાળો કરવાનો 4 4 નો સરવાળો પણ આ 4 નો સરવાળો કઈ મૂકવાનો 3 માં તો આપણે પહેલા માટે છેલ્લા માટે કરતા હતા 5 માં પહેલા બે માટે છેલ્લા બે માટે યાદ રાખજો એ જ રીતે કરવાનું પહેલા બે માટે છેલ્લા બે માટે પણ સરવાળો શું કરવાનો બીજા અને ત્રીજા વચ્ચે મૂકવાનો દાખલા તરીકે આનો સરવાળો આપણે અહીંયા મૂક્યો છે પછી આનો સરવાળો આપણે 3 ને 4 ની વચ્ચે મૂક્યો પછી આનો સરવાળો આપણે 4 અને 5 ની વચ્ચે મૂક્યો પછી આનો સરવાળો આપણે 5 અને 6 ની વચ્ચે મૂક્યો આટલું કર્યા પછી 4 4 નો સરવાળો કર્યો ભાઈ આપણે શું કર્યું બબ્બે નો સરવાળો કર્યો એ કઈ મૂક્યો આપણે બે મહિના એટલે ત્રીજા ક્રમમાં મૂક્યો આવી ગયું એટલે કે ત્રીજા કોષ્ટકમાં દાખલા છે એ પ્રમાણે પછી બબ્બે નો સરવાળો ફરી એકવાર બબ્બે નો સરવાળો કર્યા પછી છેલ્લે વલણ શોધ્યો વલણ 3 વડે ભાગતા હતા 3 વર્ષમાં હતું ત્યારે 5 માં 5 વડે ભાગતા હતા 4 માં કેટલા વડે ભાગવાનું 4 નો સરવાળો કર્યો પછી 2 નો સરવાળો કર્યો 4 ગુણ્યા 2 8 8 વડે ભાગવાનું આ વિદ્યાર્થી મિત્રો આપણે માર્ચ 2018 અને જુલાઈ 2018 નો ઉદાહરણ 10 નો ચોપડીમાં આપેલો દાખલો પૂરો કર્યો થેન્ક યુ વેરી મચ